तो भरूचना अंकलेश्वर जीआईडीसी में डुप्लीकेट मार्कशीट बनावाना कौभांड झड़पायू छे। बातमीना आधारे पोलीसे नकली मार्कशीट बनावता बे आरोपीओनी धरपकड़ करी छे। आरोपीओए 45 नकली मार्कशीट बनावी हती, जेमां आईटीआईनी 42 अने एसएससीनी 2 मार्कशीट बनावी हती। पोलीसे आरोपीना 3 दिवसना रिमांड मेळवीने वधु कार्यवाही हाथ धरी छे। આવી કોઈ માર્કશીટ આપવામાં ન આવી હોય એમ બોગસ માર્કશીટ જતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। કુલ 45 ડોક્યુમેન્ટ્સ ખોટા બનેલ છે, જેના 24 અલગ અલગ વ્યક્તિઓના નામ છે। આમાં લગભગ 45માંથી 41 તો અંકલેશ્વર આઈટીઆઈના ડોક્યુમેન્ટ્સ છે, જ્યારે 2 ધોરણ 10ની માર્કશીટ છે અને 2 ઉત્તર પ્રદેશ બુનિયાદી શાળાની માર્કશીટ છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના સામે આવી છે। એએમસીનું ડમ્પર 2 કાચા મકાનમાં ઘૂસ્યું। અકસ્માતને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। ભારે હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો અકસ્માતને લઈને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કઈ રીતે રિવરફ્રન્ટ પર અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી હતી। તો એમસીનું ડમ્પર 2 કાચા મકાનમાં ઘૂસ્યું હતું, જે બાદ લોકો એકઠા થઈ ગયા હતા। મહેસાણા પાલિકાને સબ એજન્સીનો માઠો અનુભવ થયો છે। એજન્સીઓ વચ્ચેની લેવડ દેવડની કામ અટક્યું છે। પંપ રિપેરિંગ અને ગટર સફાઈની સોંપાઈ હતી કામગીરી। દરબાર વેસ્ટ કોર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું। વેસ્ટ કોર્પોરેશનને મહાકાળી એજન્સીને કામ સોંપાયું હતું। પાલિકા સમાધાન લાવવા નોટિસ ફટકારી હતી। કઈ સબ એજન્સી અમે રાખેલી હોય આપણને ધ્યાનમાં જ હોય છે, પણ એમનો જે પેમેન્ટનો ઇસ્યુ છે એ અમને ઇન્ટરનલી સોલ્વ કરવાનો છે। નગરપાલિકાના પંપ એ એમની પાસે આ રીતે ના રાખી શકે, અને આપણે જે પણ પંપ રિપેર કરી આપે એનું આપણે ચૂકવણું કરવા તૈયાર છીએ। તો સુરતના કાપડના વેપારીઓ માટે મહત્વના સમાચાર, વિસ્કોન યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા ભલામણ કરવામાં આવી છે। ફિલામેન્ટ યાન પર 5-12% જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવા સંદર્ભે કેન્દ્રના નાણાં મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી, જેથી આયાતી યાન અને ઇમ્પોર્ટ ડ્યુટી લાગે તો કાપડ મોંઘુ બનશે અને એન્ડ યુઝર્સને કાપડ મોંઘુ પડશે। સુરતના કારખાનેદાર 50,000 ટન વિસ્કોન ફિલામેન્ટની યાનની આયાત કરે છે। વિસ્કોન યાન પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગે તો કાપડ 25% મોંઘુ થશે। ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે, ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, ત્યારે એને વેગ આપવાને બદલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારવાથી કાપડ મોંઘુ બનશે તેવું કાપડના વેપારીઓ જણાવી રહ્યા છે, જેથી સ્થાનિક વીવર્સ સહિતના સંગઠનો સરકારને રજૂઆત પણ કરશે। બાબા બાગેશ્વર પોરબંદરની મુલાકાતે છે। સાંદીપની વિદ્યાનિકેતનમાં પહોંચ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાનના કર્યા દર્શન। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રામચરિત માનસ પાઠમાં હાજરી આપી રમેશ ઓઝા સાથે બાબા ચર્ચા પણ કરશે। તો એએમસીનો મહત્વનો નિર્ણય, એએમસી શહેરીજનોને આપશે કપડાની થેલીઓ। શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્રનો પ્રયાસ, ઘર દીઠ કપડાની 2 થેલીઓ આપશે। એએમસી હેલ્થ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય પર મંજૂરીની મહોર વાગશે। અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ બેઠકનું આયોજન કર્યું હતું। અમદાવાદના મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં સંસ્થાઓ અને એનજીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં સ્વચ્છતા માટેના અનેક સૂચનો આપવામાં આવ્યા છે અને મેયરે કહ્યું કે લોકોએ હવે માનસિકતા બદલવાની જરૂર છે। જો દરેક લોકો એવું વિચારશે કે મારે કચરો નથી કરવો તો સ્વચ્છતા અભિયાન સફળ થશે। એમાં જે મંદિરોની બહાર જે નિર્વાણ હોય છે એના માટેનું જે નિકાલ માટેનું અહીંયાથી રિક્વાયરમેન્ટ છે, સાથે સાથે એ જે બ્રિજ હોય છે બ્રિજની નીચે જે કચરો હોય એના નિકાલ માટેની જે સમસ્યા છે એ પણ એનજીઓ દ્વારા એમાં ઉત્સાહ બતાવવામાં આવ્યો છે। એના માટે ખાસ જે સ્વચ્છતા માટેનું ખાસ આપણે જોઈએ ને તો લોકોની માનસિકતા બદલવી જોઈએ। જે નગરજનો
શહેરીજનો જે એ પોતાની માનસિકતા એવી રાખે કે મારે કચરો નાખવો નથી, કચરો કરવો નથી, તો એના માટે તો વિશેષ એનાથી જે સફાઈ છે એ રહી શકે, પણ લોકોની જનજાગૃતિ માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાત વિદ્યાપીઠનો 69મો પદવીદાન સમારોહ. આ સમારોહમાં 954 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જેમાં 10 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. સત્તામંડળમાં પરિવર્તન થયા બાદ પહેલીવાર સમારોહ યોજાયો. અતિથિ વિશેષ વગર જ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. માહિતી પુસ્તિકામાં માત્ર કુલનાયકની સ્પીચ, ખાદીના મંડપની જગ્યાએ સાદા કપડાનો મંડપ બાંધવામાં આવ્યો. સમારોહમાં અધ્યક્ષ સ્થાને આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા. આચાર્ય દેવવ્રતે પોતાના કર્તવ્ય પર ધ્યાન આપવા યુવાનોને અપીલ પણ કરી. મારો વાંચવાનો ટાઈમ સવારે લાઇબ્રેરીનો સવારે 8 થી સાંજે 6 સુધીનો હતો, અને મને વિદ્યાપીઠમાં બહુ જ સારો અનુભવ રહ્યો. મેં મારું બેચલર પણ અહીંયા જ પૂર્ણ કર્યું છે, અને બેચલરમાં પણ મને ગોલ્ડ મેડલ મળેલ છે, અને અત્યારે મેં મારું માસ્ટર પૂરું કર્યું અને PhDમાં મેં એડમિશન લીધું છે SP યુનિવર્સિટીમાં. મહેનતમાં કહીએ તો લાઇબ્રેરી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી લાઇબ્રેરી અમારું રીડિંગ કન્ટિન્યુ રહેતું, અને બાકી પરીક્ષામાં જે તૈયારી કરવાની હોય એ રીતે અમે કરતા. અત્યારે હું SP યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયમાં PhD કરું છું. પદવીદાન સમારંભમાં 953 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી, એમાંના 10 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો અપાયા, 4 વિદ્યાર્થીઓને રજતચંદ્રક અપાયા અને 43 વિદ્યાર્થીઓને તામ્રપત્રો અપાયા. आज के दिन के प्रिय विद्यार्थी, इस देश का गुरु जो दूसरा उपदेश देता था वो था धर्मम च, अर्थात अपने कर्तव्य का पालन कभी मत छोड़ो, जो देश के प्रति कर्तव्य उसका पालन करना, समाज के प्रति कर्तव्य उसको पालन करना. સુરેન્દ્રનગર પાલિકામાં પસંદગી સમિતિના ચેરમેન પદનો અસ્વીકાર કર્યો. મનપસંદ વિભાગ ન મળતા હિના ગાંધી નારાજ થયા છે. ધ્રાંગધ્રા પાલિકામાં પૂજા જાદવને કારોબારી ચેરમેન બનાવતા વિવાદ સર્જાયો છે, અને જોબાળા બેઠકના સભ્ય સીતાબા રાણાને એક પણ સમિતિમાં સ્થાન ન મળતા રાજીનામું આપ્યું છે. તો મહત્વનું છે કે મનપસંદ વિભાગ ન મળતા હિના ગાંધી નારાજ થયા હતા. પાલિકામાં અનેક વિવાદ અત્યારે જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની. ભરૂચના અંકલેશ્વરમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં આજ ઉભરાતી ગટરનું સામ્રાજ્ય છે. નવીનગરી વિસ્તારમાં વોર્ડ 4માં ઉભરાતી ગટરને લઈને સ્થાનિકો પરેશાન છે. ગટરના ગંદા પાણીને લઈને અવરજવર કરવામાં પણ સ્થાનિકોને હાલાકી થઈ રહી છે, સાથે જ દુર્ગંધ રોગચાળો જેવી પણ સમસ્યાઓ થતા સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો, જેમાં નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો. છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારની મહિલાઓ રજૂઆત કરી રહી છે, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા રોષે ભરાય છે. મહિલાઓનું કહેવું છે કે તેમની રજૂઆતોને સાંભળવામાં નથી આવતી, ત્યારે ચૂંટણી સમયે પણ વોટ લેવા આ વિસ્તારમાં ન ફરકવું. ગટર લાઈન 2 મહિનાથી ઉભરાય છે, કોઈ આવતું નથી, આવે તેઓ ખાલી જોઈને ચાલ્યા જાય છે, ને કોઈ જ કામ કરતું નથી. ઘરે ઘરે અમારા ધક્કા ખાવાના હોય પણ આવતા જ નથી, અમારે શું કરવાનું? હવે વોટ લેવા આવતા નહીં, વોટ લેવા આવે તો પથ્થર મારવું. અમે ચોખ્ખી વાત કરીએ, સાફ કરવા આવતા ને જેટલા ધક્કા મને ખવડા ને એટલા વોટ તમે લેવા આવતા નહીં અહીંયા. આ ગટર લાઈન અમારું ઉભરાય છે, આજે કેટલા વખત થી અમે કમ્પ્લેન આપીએ, અમે ખુબ બૈરા બૈરા જઈને ધક્કા ખાઈએ. તો ભરૂચમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. અંકલેશ્વરમાં વધુ એક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું. ટેન્કરના અને કેમિકલ વેસ્ટના કોઈ પુરાવા ન મળતા પોલીસે કાર્યવાહી કરી છે. અંકલેશ્વર પાનોલી પોલીસે ગુનો દાખલ કરીને કેમિકલ માફિયાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કંપની સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
तो डांग मां मादा दीपड़ा थी छूटू पड़ी गयेलू बच्चू मळी आव्यू छे। आहवाना कडमाड़ पासे दीपड़ा नू बच्चू मळी आव्यू छे। जंगल विस्तार माथी मळेला दीपड़ाना बच्चा नू वीडियो वायरल थयो छे। दीपड़ा नू बच्चू मळी आवता स्थानिकोए वन विभाग ने जाण करी। तो राजकोटना जेतपुर पंथकमां ओनर किलिंगनो मामलो सामे आव्यो छे। वीरपुरना युवकनी प्रेमिकाना पिताए बेरहमीथी हत्या करी नाखी। हितेश बारैया अने तालुका पंचायतना उपप्रमुखनी पुत्री वच्चे प्रेम संबंध हतो अने बन्ने फोन पर वात करता हता, जेनी जाण थता युवतीना पिताए युवकनी क्रूरतापूर्वक हत्या करी नाखी। तालुका पंचायतना उपप्रमुखनो पति अने तेना 8 सागरितोए युवकनुं अपहरण करी थोराळानी वाड़ीमां गोंधी राख्यो अने ढोर मार मारी हाथ पग भांगी नाख्या। बादमां युवकना परिवारजनों ने जाण करता तेओ युवकने लेवा माटे वाड़ी पर पहोंच्या हता, ज्यां युवक लोही लुहाण हालतमां मळी आव्यो, जेने सारवार माटे होस्पिटल लई जई रह्या हता। ए दरमियान ज युवकनुं मौत थई गयुं। आ मामले पोलीसे गुनो नोंधीने 7 आरोपीओनी धरपकड़ करी छे। આઠ ઈસમો મળી, કુલ 9 ઈસમોએ હિતેશ બારૈયા નામના વ્યક્તિનું અપહરણ કરી અને થોરાળા આરોપી નંબર 2 નીતિનની વાડીએ લઈ જઈ ત્યાં એમને બાંધી અને અલગ અલગ હથિયારોથી ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે। 7 જેટલા આરોપીઓ પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલા છે અને હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। જૂનાગઢના ઉપરકોટમાં નમાઝનો વીડિયો વાયરલ થતા બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોમાં રોષ છે। બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ ઉપરકોટ પહોંચીને હનુમાન ચાલીસા કરી હતી। તમામ કાર્યકરોએ ટિકિટ લઈને ઉપરકોટમાં પ્રવેશ મેળવ્યો હતો। જાહેરમાં જે નમાજ પડવામાં આવેલી, જેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એ જગ્યા ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી અને એ જગ્યાની શુદ્ધિકરણ કરવા માટેનો એક પ્રતિકારરૂપ અને આવા કાર્યક્રમ થકી ને લોકો પણ બધા જે હિન્દુ સમાજ છે એ એકજૂથ થાય, જાગૃત થાય અને આવી ધાર્મિક કટ્ટરતા ફેલાવા લોકોના ચહેરા છતા થાય એના માટેનો આજે એક કાર્યક્રમ આપવામાં આવ્યો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।